થરાદમાં પોલીસે હવે પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે વેપારીઓને ટાર્ગેટ કરી રહ્યા છે અને માસ્ક વગર બેઠેલા લોકોના ચોરી છુપી ફોટા પાડીને તેમની પાસેથી દંડની વસૂલાત કરી રહી છે. થરાદમાં વેપારીઓને સરકારની ગાઈડલાઇનનું પાલન કરવાનું ભાન કરાવવા માટે અલગ જ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, કારણ કે ઘણા લોકો માત્ર પોલીસને જોઈને માસ્ક પહેરતા હોય છે. ત્યારે આવા લોકોને સરકારની ગાઈડલાઇનનું ભાન કરાવવા માટે થરાદ પોલીસ દ્વારા આજે થરાદમાં આવેલા બિઝનેસ સેન્ટરમાં માસ્ક વગર બેઠેલા વેપારીઓના ચોરી છુપી ફોટોગ્રાફ લેવામાં આવ્યા હતા અને ફોટા લીધા બાદ આવા વેપારીઓને દંડ ફટકાર્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી રોષે ભરાયેલા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસ ખોટી રીતે દંડ કરતી હોવાના આક્ષેપો કરીને સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવાની ચીમકી પણ આપી હતી. આજે અમે વિજય બિઝનેસ સેન્ટરના તમામ વેપારીઓ બંધ પાડ્યું છે અને અમારું કેવું એવું છે કે અમને છુપી રીતે આવી સાદા ડ્રેસમાં અને છુપી રીતે અમને પણ ને દેખાય એવી રીતે આવીને કોઈ પોલીસવાળો ફોટો પાડી દે છે અને એના પછી કલાક પછી દરેક આવી અને અમને 1000 દંડની પાવતી વસૂલ કરવામાં આવે છે. એટલે એક વખત નહીં પણ આવી 3-3, 4-4 વખત અમારા જોડે આવે દંડ વસૂલ કર્યો છે બરાબર. તો અમારા 300-400 દુકાનો જે વિજય બિઝનેસ સેન્ટરની છે ત્યાં આગળ જ આવું વારે ઘડીએ વારે ઘડીએ આ લોકો અમને વેપારીઓને ટાર્ગેટ કરે છે બરાબર. કોઈ રસ્તામાં જતો એને નહીં, દુકાન ઉપર આવી જાય વગર માસ્ક તો કહેશે તમારે દંડ ભોગવવો પડે બરાબર. હજારો ગ્રાહક છે, 100-200 ગ્રાહક છે, બધાને તો અમારે કઈ રીતે સમજાવવા વેપારીઓને બરાબર. એટલે અમારે અમે દરેક વેપારીઓ સાથે મળી અને આજે બંધ પાડ્યું છે અને આવી રીતે અમને પોલીસ ટાર્ગેટ ન કરે અને ખોટી રીતે આવા દંડ ન કરે એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આજે બંધ પાડ્યું છે અને અત્યારે આવેદનપત્ર આપવાનું છે થરાદ. થરાદ પોલીસ દ્વારા વેપારીઓના ચોરી છુપી ફોટા પાડીને દંડ વસૂલવામાં આવી રહ્યો છે તેને લઈ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ સાથે સાથે વેપારીઓએ પણ સમજવું જરૂરી છે કે કોરોનાની હજુ સુધી કોઈ જ દવા કે વેક્સિન શોધાઈ નથી, ત્યારે માસ્ક એ જ વેક્સિન છે, જેથી લોકોએ પણ માસ્ક પહેરી રાખવું જરૂરી છે. માત્ર પોલીસની હાજરીમાં માસ્ક પહેરવાથી તમે 1000 દંડથી તો બચી જશો પરંતુ કોરોનાથી નહીં બચી શકો. થરાદમાં વેપારીઓએ પોલીસની કામગીરીને લઈ વિરોધ નોંધાવ્યા બાદ તમામ વેપારીઓ પોલીસ દ્વારા વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને બાદમાં વેપારીઓએ એકત્રિત થઈને સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. વેપારીઓએ નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે પોલીસ દ્વારા જે વારંવાર દંડ ફટકારવામાં આવી રહ્યો છે તે ના ફટકારવામાં આવે. થરાદમાં સરહદી વિસ્તારમાં એ છીએ અને સરહદી વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી વેપારી એટલો કંટાળી ગયો છે, એટલી હેરાનગતિ છે ને કે એની કોઈ લિમિટ નથી સર. અમારા સામે કોઈ અમારું સાંભળવા વાળું અત્યારની તારીખમાં નથી. તો સર અમારે કોની સામે રજૂઆત કરી? અમે અત્યારે જિલ્લા કલેક્ટર અને તાલુકા કલેક્ટર સાહેબ જોડે જ આવ્યા છીએ અને કાલે જે બિન ડ્રેસમાં ફોટો પાડી જાય છે પોલીસવાળા અને પાછળથી ડ્રેસમાં આવીને અમારને અમારી સાથે ગેરવર્તન કરે છે, તો આ કેટલા હદુથી એમ કે સીમિત છે? કોઈ વ્યાજબી નથી એમ. એટલે વેપારીઓને ધંધો કરવો કે આ લોકોને પોલીસને પૈસા આપવા? એટલે અમને મહેરબાની કરીને અહીંયા સરહદી વિસ્તારમાં રહીએ છીએ એટલે માટે કે તમે અમને પરેશાન ના કરો, હેરાન ના કરો અને સરકારનો જે નીતિ નિયમ છે કે માસ્ક પહેરીને તમે રહો, અમે પણ માસ્ક પહેરીને રહીએ છીએ પણ અહીંયા સરહદના લોકો છે એ માસ્ક પહેરીને ના આવે તો અમે એમને કહીએ છીએ અને તમે કહેતા કહેતા ફોટો પાડી દો અને અમને દંડ કરો એ તો કોઈ વ્યાજબી છે નહીં. એટલે માટે અમને સરકારને અને એના તંત્રને અમે મહેરબાની કરીને કહીએ છીએ કે વેપારીને હેરાન કરવાનું છોડી દો. કોરોના કારણે લીધે અને કોરોના કારણના લીધે અહીંયા 6-6 મહિનાના ભાડા ચડી ગયા છે, એ કોઈ અમારા સામે જોતું નથી. અમે રજૂઆત કરી છે વારંવાર કે ભાઈ અમને આવેદનપત્ર પણ આપ્યું છે કે ભાઈ અમને કહો કે આનો ટેકો કરો સરકારને, પણ સરકાર એનો અમને ટેકો કરતો નથી અને વળતા અમને એવું કરે છે કે 1000-2000 દંડ આપે છે. આ વ્યાજબી નથી એટલે મહેરબાની કરીને આ બધું બંધ કરો. એક જ અમારા વિજય બિઝનેસને ટાર્ગેટ બનાવવામાં આવે અને અને વારંવાર વિજય બિઝનેસ સેન્ટરને ટાર્ગેટ બનાવવામાં આવે છે. એટલે મહેરબાની કરીને આ બધું બંધ કરો, નહીતર પછી આનું આજે તો એમ કે 100-200 માણસો આવ્યા છે, કાલ ઉઠીને આખું થરાદ પણ વેપારી સંગઠન ભેગું થશે અને એસોસિએશન બધું આનો આગળ નિર્ણય લેશે.